રાજકોટમાં વધુ એક હની ટ્રેપની ઘટના સામે આવી છે, જેમાં લગ્નની લાલચ આપી હની ટ્રેપમાં ફસાવી રૂપિયા પડાવનાર બે મહિલા સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। ક્રાઇમ બ્રાન્ચને મળેલી ફરિયાદના આધારે વિદુરના સંપર્કમાં આવેલી સોનલ ભંડેરી નામની મહિલાએ લગ્નની લાલચ આપ્યા બાદ જાનકી નામની મહિલા સાથે મુલાકાત કરાવી હતી। મુલાકાત દરમિયાન વિદુરના ફોટો વિડિયો ઉતારી લેવામાં આવ્યા હતા અને ત્યારબાદ વાયરલ કરવાની ધમકી આપીને બંને મહિલા અને જીતુદાન ઉર્ફે ભૂરો તથા ચિરાગ ઉર્ફે લાલો વિદુરનું અપહરણ કરી બેંક એટીએમ ખાતે લઈ ગયા હતા અને ખાતામાંથી રૂપિયા 50,000 ઉપાડી લીધા હતા, તેમજ વધુ પૈસાની માંગણી કરવામાં આવી હતી। જે બાદ વિદુરે પોલીસનો સંપર્ક કરતા ક્રાઇમ બ્રાન્ચે બંને મહિલા તેમજ જીતુદાદની ધરપકડ કરી દીધી છે, જ્યારે ચિરાગ ઉર્ફે લાલો હજુ પણ પોલીસની પકડથી દૂર છે। પોતે એકલવાયુ જીવન ગાળતા હતા અને ઉપરાંત લગ્ન વાંછુક પણ હતા। આ દરમિયાન તેમનો પરિચય સોનલબેન દામજીભાઈ ભંડેરી સાથે થયો હતો। આ સોનલબેન એમને અલગ અલગ કન્યાઓ લગ્ન માટે બતાવતા હતા। 16/1/2023 રોજ સોનલબેન જાનકીબેન ઉપરાને લઈને ફરિયાદી જયેશભાઈના ઘરે ગયા હતા। એ દરમિયાન જયેશભાઈ અને જાનકીબેન વાતચીત કરતા હતા, દરમિયાન બંનેના ફોટા પાડી લેવામાં આવ્યો અને એ જ દરમિયાન આ ગુનાના અન્ય બે આરોપી જીતુદાન બાણીદાન જેસાણી તથા ચિરાગ ઉર્ફે લાલો ભરવાડ બંને ઘરમાં ઘૂસી આ ફરિયાદી જયેશભાઈને માર માર્યો। જયેશભાઈના શેઠની ગાડી હોન્ડા સિટી ત્યાં એના ઘરે રહેતી હતી, એ ગાડીમાં જઈને જયેશભાઈના બેંકના કોટક મહિન્દ્રા બેંકના એટીએમમાંથી 50,000 જેટલા રકમ પડાવી લીધી। એ આ ઉપરાંત જયેશભાઈના ઘરે 5,000 જેટલા રૂપિયા હતા એ પણ પડાવી લીધા। બીજા 45,000 રૂપિયાની માંગણી કરી પણ અને એ પણ કીધું કે જો પૈસા આપવામાં નહીં આવે તો ફોટો પણ વાયરલ કરી દેવામાં આવશે। આ આરોપીઓ વિરુદ્ધ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં આઈપીસી અંડર સેક્શન 365 387 34 120B અને 452/323 હેઠળ ગુનો નોંધવામાં આવેલ છે। હાલ આ ચાર પૈકી ત્રણ આરોપી સોનલબેન જાનકીબેન અને જીતુદાન ત્રણેયને ડીસીબી પોલીસ સ્ટેશન દ્વારા પકડી લેવામાં આવેલ છે। આ ઉપરાંત આરોપીઓ પાસેથી 1,60,000 જેટલો મુદ્દા પણ માલ પણ કબજે કરવામાં આવેલ છે। આ ટોળકી આ ચાર આરોપી પૈકી બે આરોપી ઉપર અગાઉ પણ રાજકોટ સિટી તથા રાજકોટ રૂરલના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં હની ટ્રેપિંગના ગુનાઓ નોંધાયેલ છે, એટલે આ લોકો હની ટ્રેપ કરવા માટે પંકાયેલા છે। ફરિયાદી પોતે વિધુર છે, એકલવાયુ જીવન ગાળે છે। આ સોનલબેન છે એ તેમને લગ્ન માટે જ અલગ અલગ કન્યાઓ બતાવતા હતા અને એ જ એ માટે જ એમને આ જાનકીબેનને બતાવીને એમને હની ટ્રેપ કરવાનું આખું કાવતરું રચેલ છે। આમાં ચોથો આરોપી છે ચિરાગ ઉર્ફે લાલો ભરવાડ, એમને એ પકડવાનું બાકી છે અને ક્રાઇમની ટીમને અલગ અલગ ટીમો બનાવીને એને પકડવાની તપાસ તજવીજ ચાલુમાં છે। હાલ એ કોઈ વિગત હજી ખુલી નથી, પણ રાજકોટની જનતાને મારી અપીલ છે કે આવી કોઈ પણ જાતની ઘટના બને તો કોઈ શરમાયા કે સંકોચ કર્યા વગર નજીકના પોલીસ સ્ટેશન અથવા ડીસીબી પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો, જેથી કરીને આવી ઘટનાઓને ગુનો નોંધી શકાય ના। એવું કોઈ મેરેજ બ્યુરો ચલાવતા નથી, પણ એવી રીતે ફ્રીલાન્સિંગમાં કોઈ પણ કહીએ તો એમના સંપર્કમાં આવ્યા હોય તો એમને અલગ અલગ કન્યાઓ બનાવતા હતા।